નમસ્તે વિદ્યાર્થી મિત્રો ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ સાત વિશે તમારો ગણિત છે ના પહેલું ચેપ્ટર છે પૂર્ણાંક સંખ્યા એનો સ્વાધ્યાય એક પોઈન્ટ બે છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ આગળના વિડીયોમાં આપણે સ્વાધ્યાય એક પોઈન્ટ એક છે જોઈ ગયા છે તમારે જોવાનું સમજવાનું લખવાનું બાકી હોય તો ખાસ એ પણ એકવાર જોઈ લેજો અને ચેનલમાં તમે નવા છો ને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરેલી તો આપણી ચેનલ છે ને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી નાખો ને બાજુમાં જે બે લાયકન છે અદબી દો જેથી કરીને જેવો પણ નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય બરાબર ચાલો એમાં પહેલો દાખલો છે કે નીચે આપેલા દરેકના લખો એમાં છે કે પૂર્ણાંકના ગુણાકારનો નિયમનો ઉપયોગ કરવાનો છે તો આપણે ખ્યાલ છે કે પ્લસ અને માઇનસ આ બંનેનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે માઇનસમાં જવાબ આવે બરાબર પ્લસ ગુણ્યા માઇનસ કરીએ પ્લસ માઇનસ આપણે આગળના વિડીયોમાં જોયું તો શું થાય એ બરાબર પછી પ્લસ અને પ્લસ હોય તો શું જવાબ આવે તો કે એમનો જવાબ આવે પ્લસ પછી માઇનસ અને માઇનસ હોય એનો ગુણાકાર હોય જવાબ શું આવે તો કે પ્લસ પછી માઇનસ અને પ્લસ હોય તો જવાબ શું આવે આ ગુણાકારનો નિયમ છે પ્લસ માઇનસ માઇનસ થાય પ્લસ 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 હોય માઇનસ માઇનસ પ્લસ થાય માઇનસ પ્લસ પણ માઇનસ થાય તો આમાં તમને જે દાખલા આપેલા છે બરાબર તો બધા દાખલામાં એ જ નિયમનો આપણે ઉપયોગ કરવાનો છે એટલે ત્રણ ગુણ્યા માઇનસ એક છે એટલે ત્રણ પ્લસ છે ને એક માઇનસ છે તો પ્લસ માઇનસ શું થાય તો કે માઇનસ એટલે જવાબ શું આવશે માઇનસ ત્રણ બીજું છે માઇનસ એક ગુણ્યા એક બસો ને પચીસ આમાં પણ ગુણાકારનો નિયમ ઉપયોગ કરો હવે માઇનસ અને પ્લસ નિશાની ખાલી ક્રમ ચેન્જ થયો છે તો એનો પણ જવાબ શું આવશે માઇનસમાં જ આવશે પ્લસ માઇનસ માઇનસ થાય વત્તા ઓછા ઓછા થાય અને ઓછે વધતા ઓછા જ થાય બરાબર એટલે એમાં પણ માઇનસ બસો પચીસ માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ત્રીસ હવે માઇનસ માઇનસ આવ્યું તો માઇનસ માઇનસ શું થાય તો કે પ્લસ થાય બે નિશાની સરખી એનો ગુણાકાર કરો તો પ્લસમાં આવશે એટલે એટલે જવાબ આવશે ગુણાકાર તો તો આવડે જ ચાલો પછી છે કે કે ભાઈ ફરી પાછો માઇનસ માઇનસ શું થશે પ્લસ થશે બરોબર તો અહીંયા આવશે પ્લસ ત્રણસો સોળ પછી માઇનસ પંદર ગુણ્યા જીરો ગુણ્યા માઇનસ અઢાર નિયમ છે કોઈ પણ જીરો સાથે ગુણાવો ને કોઈપણ સંખ્યા હોય અહીંયા તમને આપેલી આપેલી છે છે કે તો જવાબ શું આવે નિશાની જોવો કે ન જવાબ શું આવશે આવશે અને નિશાની જોઈએ તો પાંદર અને અઢાર બે માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ થાય ઝીરો ને પ્લસ કે માઇનસ વડે દર્શાવાય નહીં બરાબર એ ગમે જીરો એ ઝીરો છે કોઈપણ સંખ્યાનો ગુણાકાર ઝીરો સાથે કરો એટલે જવાબ શું આવે જીરો પછી માઇનસ બાર ગુણ્યા માઇનસ અગિયાર ગુણ્યા દસ બે વખત માઇનસ ની નિશાની છે અને એક વખત પ્લસ ની છે તો પેલા માઇનસ ની નિશાની વાળા છે એનો ગુણાકાર કરીએ તો માઇનસ માઇનસ શું થશે પ્લસ અને પ્લસ ગુણ્યા પ્લસ કરીએ તો પણ શું થશે પ્લસ જ થશે બરોબર એટલે જવાબ સેમ આવશે પ્લસ માં આવશે એટલે બાર ગુણ્યા અગિયાર ગુણ્યા દસ એટલે બાર દાણ એકસો વીસ અથવા તો અગિયાર દાણ એકસો દસ જે કરો એ અને અહીંયા બાર અને અગિયારનો ગુણાકાર કરીએ એટલે એકસો બત્રીસ એકસો બત્રીસ ગુણ્યા દસ કરીએ સમાનવાળી સંખ્યા છે એટલે શું થાય પ્લસ થઈ જાય એકસો બત્રીસ ગુણ્યા દસ એટલે તેરસો ને જવાબ છે એનો આવશે ક્લિયર ચાલો ત્યારબાદ નેક્સ્ટ છે જી એમાં આપેલું છે તમને ત્રણ ગુણ્યા માઇનસ છ સોરી નવ ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા માઇનસ હવે બે માઇનસની નિશાની ખાસ તો નિશાની જોવાની છે બરોબર ચાલો એટલે માઇનસ માઇનસ શું થઈ જશે અહીંયા પ્લસ થઈ જશે એટલે છ તેરી આવશે અઢાર અઢાર ગુણ્યા નવ કરો અઢાર નવા કેટલા થાય એકસો ને બરોબર સમાનનો નો નિશાની વાળી સંખ્યા છે એટલે પ્લસ થઈ જશે એટલે જવાબ શું આવશે એકસો ને બાસઠ પછી જે માઇનસ અઢાર ગુણ્યા માઇનસ પાંચ ગુણ્યા માઇનસ ચાર હવે કોઈ પણ માઇનસ નિશાની છે એ એની બે ઘાત એટલે કે બે વખત આવે તો શું થઈ જાય પ્લસ થઈ જાય કોઈ પણ માઇનસ નિશાની છે એ ત્રણ વખત એટલે કે એકી સંખ્યામાં આવે તો માઇનસની માઇનસ આ હવે માનલો કે આ માઇનસ છે એ બે વખત આવે તો શું થઈ જાય પ્લસ થઈ જાય ચાર વખત આવે તો તો પણ પ્લસ થાય આઠ વખત આવે માઇનસની નિશાની તો શું થઈ જાય જવાબમાં પ્લસ આવે કોઈ માઇનસ નિશાની છે એક વખત આવે તો શું રહે માઇનસ રીતે હવે માઇનસ નિશાની છે એ ત્રણ વખત આવે તો શું રે માઇનસ રી એકી સંખ્યા છે એક ત્રણ પાંચ સાત નવ આ એકી સંખ્યામાં જો માઇનસની નિશાની આવતી હોય તો માઇનસના માઇનસ જ રહે બરાબર અને જો બેકી સંખ્યામાં આવે યાદ રાખવા માટે તો માઇનસના પ્લસ જાય ઉદાહરણ તરીકે જોઈએ અઢાર ગુણિયા પાંચ છે બેનો ગુણાકાર કરીએ બરાબર માઇનસ અઢાર ગુણિયા માઇનસ પાંચ અઢાર પચાસ કેટલા થાય તો કે નેવું તો જવાબ શું આવશે માઇનસ અહીંયા થઈ ગયા એટલે પ્લસ નેવું જવાબ આવશે કારણ કે માઇનસ માઇનસ છે હવે એનો પાછો ગુણાકાર કરવાનો છે માઇનસ ચાર સાથે એટલે પ્લસ માઇનસ શું આવશે માઇનસ નવ ચોક છત્રીસ ત્રણસો ને કેવા આવશે માઇનસ ત્રણસો સાહીઠ જવાબ આવશે બરાબર કારણ કે એકી સંખ્યામાં છે માઇનસની નિશાની આવે છે ખાસ એ પણ જોઈ લો તો પણ તમને ખબર પડી જાય કે જવાબ શું પ્લસમાં આવશે કે માઇનસમાં આવશે બરાબર ચાલો અહીંયા ત્રણ વખત છે એટલે ફાઇનલ થઈ ગયું જવાબ શે માં આવશે માઇનસ બે ગુણ્યા માઇનસ ત્રણ ગુણ્યા પ્લસ ચાર છે એકી સંખ્યામાં માઇનસ છે જવાબ સો ટકા માઇનસમાં જ આવે બરોબર બે એકા બે બે તેરી છ ચોક ચોવીસ એટલે માઇનસ ચોવીસ જવાબ છે અહીંયા આવશે ક્લિયર ચાલો ત્રણ છ બે ને એક બધા માઇનસમાં છે માઇનસ કેટલી વખત છે એક બે ત્રણ ને ચાર વખત બેકી સંખ્યા છે એટલે જવાબ આવશે પ્લસમાં છોતેર અઢાર અઢાર છત્રીસ છત્રીસ એકા છત્રીસ એટલે પ્લસ છત્રીસ જવાબ અહીંયા આવે ક્લિયર સમાન નિશાની વાળી હોય સંખ્યાનો ગુણાકાર કરો તો નિશાની શેમાંથી જઈ પ્લસમાં થઈ જઈ બરાબર પ્લસ હોય તો કંઈ સવાલ નથી માઇનસ હોય તો જ આપણે જોવાનું હોય બરાબર ચાલો ત્યારબાદ છે દાખલા નંબર બે કે નીચેના ચકાસો પેલું તમને આપેલું છે કે અઢાર ગુણીએ જો અહીંયા આપણે ગુણધર્મ છે 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 એનો ઉપયોગ થાય અને ને બાજુ સરખી જ વસ્તુ છે ડબા અને જબા આપણે સાબિત કરવાનું છે હવે પહેલાં તમને અઢાર ગુણ્યા સાત કાઉસ સાત પ્લસ માઇનસ ત્રણ હવે પ્લસ માઇનસ શું થાય માઇનસ થાય એટલે માઇનસ ત્રણ આવશે પ્લસ એક સંખ્યા હોય ને એક માઇનસ સંખ્યા હોય બીનો ગુણાકાર કરવા જવાબ સેમ આવે માઇનસમાં કારણ કે એકી સંખ્યામાં છે બરાબર ચાલો સાતમાંથી ત્રણ જઈએ તો કેટલા વધે તો કે સાતમાંથી ત્રણ જઈએ તો ચાર અઢાર ગુણનો ચારનો ગુણાકાર થાય અઢાર તો છોત્રીસ અઢાર ત્રીસ અઢાર ચોખ્ખું બોતેર એટલે જવાબ શું આવશે બોતેર આ ડાબી બાજુ શું આવી ડાબા આપણી પાસે આવી બોતેર બરાબર ચાલો એક વસ્તુ યાદ થઈ ગઈ આપણે ક્લિયર થઈ ગયા અહીંયા સુધી કે ડાબી બાજુ આપણી પાસે શું જવાબ આવ્યો તો કે ડાબી બાજુ જે છે એ આપણી પાસે આવ્યો જવાબ બોતેર બરાબર ચાલો હવે અહીંયા સુધી આપણું કામ પૂરું હવે જમણી બાજુ લઈએ અઢાર ગુણ્યા સાત પ્લસ અઢાર ગુણ્યા માઇનસ ત્રણ હવે અઢાર ગુણ્યા સાત બે પ્લસ છે અઢાર સત્તા થાય એકસો ને છવ્વીસ અને પ્લસ બીજી બાજુ છે અઢાર ગુણ્યા ત્રણ તો માઇનસ ત્રણ છે અઢાર તેરી ચોપન માઇનસ ચોપન આવશે બરાબર કારણ કે ત્રણ નિશાની કેવી છે માઇનસ છે એટલે કે એકસો ને છવ્વીસમાંથી છે બાદ થાય છ માંથી ચાર જાય તો કેટલા વધે બે બારમાંથી પાંચ જાય તો સાત એટલે કેટલા એવા

એટલે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ દસ એકવીસ દાણ બસો ને દસ પ્લસ આવશે કારણ કે આ માઇનસ છે ને આ પણ માઇનસ એટલે પ્લસ આવશે સેમ અહીંયા બે માઇનસ માઇનસ છે બરાબર તો બેનો અલગ અલગ ગુણાકાર કરાવીએ આપણે એક જ એકવીસને ચાર આડે ગુણાકાર કરાવીએ એકવીસને માઇનસ છ વડે કરાવીએ એટલે માઇનસ એકવીસ ગુણ્યા માઇનસ ચાર એકવીસ ચોખ્ખું ચોર્યાસી બરાબર વચ્ચે પ્લસની નિશાની અહીંયા પ્લસ થઈ ગયા શું કામ કારણ કે બે માઇનસ છે એટલે અને એકવીસ છક એકસો ને છવ્વીસ એ પણ કેવા થઈ જશે પ્લસ કારણ કે બેની નિશાની કેવી છે માઇનસ છે એકવીસ એકસો છવ્વીસ પ્લસ ચોર્યાસી એટલે છ ને ચાર દસનું શું વધી એક આઠ ને બે દસ ને એક અગિયાર નીકળો વધી એક એટલે બસો ને દસ એ પણ કેવા આવ્યા પ્લસ આવ્યા બરાબર કારણ કે પ્લસ જ છે એટલે અહીંયા પણ શું થઈ ગયું ડાબા બરાબર જબા ડાબી બાજુ જમણી બાજુ કેવી છે બે સમાન છે ક્લિયર ચાલો ત્યારબાદ છે નેક્સ્ટ દાખલો જોઈએ આપણે દાખલા નંબર ત્રણ છે અહીંયા આપેલું છે કે પેલું કોઈપણ પૂર્ણાંક સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એક એ બરાબર શું થાય આ પેલો છે પછી બીજો જોઈએ આપણે હવે અહીંયા કીધું કોઈપણ સંખ્યા એ માટે માઇનસ એક ગુણ્યા એક કરો આપણે ખ્યાલ છે કોઈ પણ માઇનસ સંખ્યા છે એનો કોઈપણ પ્લસ સંખ્યા સાથે ગુણાકાર કરીએ તો જવાબ શેમાં આવે માઇનસમાં જ આવે બરાબર એટલે હંમેશા શું થાય માઇનસ એક ગુણ્યા એ બરાબર માઇનસ એ થાય કારણ કે જ્યારે આપણે કોઈ પૂર્ણાંક એને માઇનસ એક સાથે ગુણાકાર કરીએ છીએ ત્યારે આપણને તે પૂર્ણાંકનો વ્યસ્ત મળે માઇનસ સાથે ગુણાકાર કરીએ ત્યારે કેવો મળે વ્યસ્ત એટલે માઇનસ એને તમારે લખવું હોય તો આમ પણ લખી શકો એકના છેદમાં એ બરાબર આ એનો શું કહેવાય વ્યસ્ત સંખ્યા કહેવાય બરાબર ચાલો એટલે અહીંયા શું મળે છે આપણે વ્યસ્ત સંખ્યા છે એની મળે છે એટલે માઇનસ એક ગુણ્યા એ કરો તો શું મળે માઇનસ એ બરાબર ચાલો ત્યારબાદ છે આપણે દાખલા નંબર બે કે નીચેની પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો માઇનસ સંખ્યાઓનો માઇનસ એકનો ગુણાકાર શું થશે સર અહીંયા પણ વિરોધી વિરોધી સંખ્યા મળે મળે કેવી કારણ કે માઇનસ અહીંયા ઉદાહરણ તરીકે પાંચ પાંચ છે એનો તમે માઇનસ એક સાથે ગુણાકાર કરો પ્લસ પાંચ ગુણ્યા માઇનસ એક તો જવાબ મળે માઇનસ પાંચ તો પ્લસ અને માઇનસ એકબીજાની વિરોધી સંખ્યા કહેવાય નહીં કે વ્યસ્ત સંખ્યા વ્યસ્ત સંખ્યા કોને કહેવાય અહીંયા પાંચ હોય તો વ્યસ્તમાં એકના છેદમાં પાંચ આવે અને વિરોધી હોય તો પ્લસ પાંચ અને માઇનસ પાંચ તો અહીંયા વિરોધી સંખ્યા મળશે વ્યસ્તની બરાબર એક વસ્તુ ખાસ ધ્યાનમાં રાખજો ચાલો ત્યારબાદ છે આપણે જોઈએ કે ભાઈ બીજો દાખલો કે નીચેની પૂર્ણાંક સંખ્યાનો સંખ્યાઓનો માઇનસ સાથે ગુણાકાર થશે માઇનસ બાવીસ સાડત્રીસ અને જીરો ચાલો માઇનસ બાવીસ ગુણ્યા માઇનસ એક કરો બે માઇનસ બે વખત આવ્યું એટલે જવાબ સેમ આવશે પ્લસ બાવીસ એક સાથે ગુણાકાર છે એક છે ગુણાકારનો તટસ્થ ઘટક છે એટલે એકને તમે કોઈ પણ સંખ્યા સાથે ગુણાવો જે તે સંખ્યા હોય એ જ જવાબ આવે બરાબર સાડત્રીસ ગુણ્યા માઇનસ એક કરો તો જવાબ શું આવશે માઇનસ સાડત્રીસ કારણ કે આગળ આપણે ચર્ચા કરી ગયા છીએ એટલે ખબર છે તમને શું કામ માઇનસ આવે અને કોઈ પણ સંખ્યાને જીરો સાથે ગુણાવો તો જવાબ શું આવે જીરો ક્લિયર ચાલો ત્યારબાદ છે નેક્સ્ટ ચોથો દાખલો જોઈએ માઇનસ એક ગુણ્યા પાંચથી શરૂ કરીને નિશ્ચિત પેટર્ન વડે વિવિધ ગુણાકારો લઈ દર્શાવો કે માઇનસ એક ગુણ્યા માઇનસ એક બરાબર પ્લસ એક ચલો હવે આપણે ઊંધાશું પાંચ ચાર ત્રણ બે એક 0 જીરો પછી ડાબી બાજુ જઈએ આગળ એટલે માઇનસ એક માઇનસ બે માઇનસ ત્રણ માઇનસ ચાર આવે તો માઇનસ એક ગુણ્યા પાંચ એટલે શું આવશે માઇનસ પાંચ પછી માઇનસ એક ગુણ્યા ચાર એટલે માઇનસ ચાર પ્લસ ચારની સંખ્યાની વાત થાય છે બરાબર કારણ કે માઇનસ છે એક પ્લસ છે એટલે જવાબ માઇનસમાં જ આવવાનો માઇનસ એક ત્રણ એટલે માઇનસ ત્રણ માઇનસ એક બે એટલે માઇનસ બે માઇનસ એક ગુણ્યા માઇનસ એક એટલે માઇનસ

ચાલો તો અહીંયા આપણું જે સ્વાધ્યાય એક પોઈન્ટ બે હતું એ અહીંયા આપણે પૂરું થાય છે બરાબર આવી જ રીતે આપણે બધા જ સ્વાધ્યાય જોવાના છીએ સોલ્યુશન સાથે બધા જ વિષયના ચેપ્ટરવાઇઝ જોવાના છીએ તો એના માટે તમારે ચેનલમાં જોડાઈ રહેવાનું છે ચેનલમાં તમે નવા હોવ અને હજી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી નાખો અને બાજુમાં જે બે લાયકન છે એ દબવી દો જેથી કરીને જેવો પણ તમારા ધોરણો નવો વિડીયો આવે તરત તમારા સુધી પહોંચી જાય અને વિડીયો છે મેક્સિમમ તમારા બધા મિત્રો સુધી શેર પણ કરી દો જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે એ મળી જાય ચાલો મિત્રો મળીએ આપણે નવા વિડીયોમાં ત્યાં સુધી આવજો મિત્રો જય હિન્દ જય ભારત